ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ખાતર અને ડુપ્લિકેટ બિયારણ વપરાશનો ભોગ જિલ્લાના બસોથી વધુ ખેડૂતો બન્યા છે ત્યારે મોંઘા મોંઘાદાટ બિયારણોની ખરીદી કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા લીમડી ચોટીલા પંથકના ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા ડેપો ઉપર આપવામાં આવતું ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન પહોંચાડવામાં આવતા ખેડૂતો અલગ અલગ કંપનીઓના ખાતર વપરાશ કરવા લાગ્યા અને આ ખાતર વપરાશ બાદ ખબર પડી કે આ તો ડુપ્લિકેટ ખાતર હતું આ ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આજે જુડા તાલુકો અને લીંબડી તાલુકાનો જગતનો તાત એટલે ખેડૂતને રાસાયણિક ખાતરની બદલે ડુપ્લિકેટ ખાતર નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર કંપની અને ચેમ્પિયન એગ્રો ફર્ટિલાઇઝર કંપની ધાનેરા વડોદરા દ્વારા આજે આ બંને તાલુકાના અંદાજીત દસેક ગામમાં આ ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે ત્યારે આ બંને તાલુકાના ખેડૂતોને મિત્રો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કે આવા આવી સરકારમાં એક તો પુરવઠો મળે ને એમાં એમના મળતિયાઓ દ્વારા આવું ડુપ્લિકેટ ખાતર લાવી અને અમને પધરાવવામાં આવે અને અમારી જમીન અને પાકને પાય માલ કરવાનો આવે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે વિગે ઓછામાં ઓછું પચાસથી સાઠ હજારનું નુકસાન છે તો જે જે ખેડૂતને આવી નુકસાની છે એના રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને જો ટૂંક સમયમાં સરકાર આનું વળતર નહીં ચૂકવે કંપની દ્વારા સરકાર દ્વારા તો એમને ગળો ફાંસો અથવા આપઘાત કરવા સિવાય બીજો એમની પાસે કોઈ રસ્તો જ નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા લીંબડી ચોટીલા પંથકના ગામના ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ઉપયોગ કરતા ન માત્ર કપાસ મગફળી અને લીલા ચારા જેવા પાક ગયા સાથે તેમની જમીન પણ બંજર બની ગઈ આ મામલે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે વાયા પછી દુઃખની વાત એ છે કે ખેડૂતને છેતરવાના જેને મરજી પડે ખેડૂતના ક્ષેત્રે ડુપ્લિકેટ ખાતર ડીએપીના પદરે કપાસ ઉગીને થાય છે સીધું પાંદરું કાઢે ત્યાં બળે જશે મૂળીયા નવા બનતા જ નથી છોડનો ઉછેર થતો જ નથી મારે તો એટલું કહેવું છે કે આ જે જે કપાસ ઉછેરે ને નાનું બાળકને ઉછેરે ઉછેરે ત્યાં આ એક કપાસ થાતો હોય છે ત્યાં બાજરી થાતી હોય જુવાર થાતી હોય છે ના છૂટકે અને જ્યારે ખેડૂતના પાસે ખાતરની જરૂર હોય ત્યારે ડીએપી ખાતર ક્યાંય પણ ડેપોમાં મળતું નથી અને જ્યારે ખેડૂત પાસે પૈસા હોય ત્યારે ખાતર મળે નહીં અને ખાતર મળે ત્યારે પૈસા હોય ને યુનાઇટેડ કંપનીનું નર્મદા કંપનીનું ખાતર લીધું તું ડુપ્લિકેટ ખાતર આવેલું છે સિંગમાં કપાસમાં બધે ખાતર નાખેલું છે અને એમાં ખરાબી બહુ તેલ છે કપાસ ઉગીન બળી ગયેલ છે સિંગ ઉગીન બળી ગઈ છે અને કંપની હવે કંઈ જવાબ દેતી નથી એના માટે સરકાર કાયદેસર પગલાં લેવી અમારી નમ્ર વિનંતી છે અને કૃષિ ધન ખાતર એમે બધાય મે વીસ તેની લીધો વીસે માં અત્યારે પચીસ વીઘા આ બાજુનું પચીસ વીઘા આ બાજુ બે બાજુનું ભયવા નુકસાન છે નુકસાન એ મોંઘા બિયારણો ખાતર ખરીદી ને વાવેતર કર્યું સાથે મોંઘી મજૂરી ચૂકવી અને તે પરિણામે તેમને નિરાશ થવું પડ્યું એક તો ખેડૂતોએ દેવું કરીને મોંઘા દાટ બિયારણો અને ખાતર ખરીદ્યા સમગ્ર પાક નિષ્ફળ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોએ આ ડુપ્લિકેટ ખાતર ઉત્પાદન કરતી કંપની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો છે ડુપ્લિકેટ કચેરીઓ ઝડપાઈ રહી છે ડુપ્લિકેટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે અને હવે તો ડુપ્લિકેટ ખાતાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે અને બીજી તરફ આર્થિક કવર પણ તોડી નાખી છે ત્યારે હવે આવી ડુપ્લિકેટ જે કંપની એગ્રો કંપની છે તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અને બસોથી વધુ ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે વાવેતર નિષ્ફળ ગયા છે તેમનું વળતર ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે માગણી કરી રહ્યા છે ફજલ ચૌહાણ જીએસટી